Hello student, good morning. Today we have learning chapter 4 of business communication is barrier to communication. Any under first question che, describe the barriers to effective communication system. Ke asarkarak communication ni paddhati ma aavta avrodho janao. Barriers means adchan, avrodho. के कम्युनिकेशन नी प्रोसेस थाती होय तो एमा कया कया टाइप ना बेरियर्स कया कया टाइप ना अवरोधो आवे छे ए आपणे आ क्वेश्चन मा जोवानुं छे। आपने कम्युनिकेशन नी प्रोसेस खबर ज छे के सेंडर होय ए कोई पण प्रकारनुं माध्यम के चेनल चूज करी अने रिसीवर सांभळनार सुधी मेसेज मोकले छे। तो हवे आ आखी प्रोसेस होय छे कम्युनिकेशन नी, तो एमा કેટલા બધા બેરિયર્સ અડચણ આવી શકે, તો આ ક્વેશ્ચનમાં આપણે એ જ જોવાનું છે કે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં કયા કયા ટાઈપના અવરોધો બેરિયર્સ આવે છે। તો એની અંદર ફર્સ્ટ બેરિયર છે એક્સટર્નલ બેરિયર્સ, બાહ્ય અવરોધો। હવે એક્સટર્નલ બેરિયર્સ છે એના કુલ ત્રણ ટાઈપ્સ છે। એની અંદર એક્સટર્નલ બેરિયર્સનું ફર્સ્ટ ટાઈપ છે डिफेक्ट इन चेनल के मध्यम में खामी। हवे आपणे मेसेज छे ए कोईपण मध्यम द्वारा मोकलता होय, फॉर एक्जाम्पल के कोईपण मशीन द्वारा, फॉर एक्जाम्पल फेक्स द्वारा मेसेज मोकलता होय, तो केटली वार एवुं बने छे के अचानक मशीन में कंई खामी आवी जाय, मशीन खराब थई जाय। तो हवे मेसेज मोकलता होईए अने मशीन खराब थई जाय तो एवुं बने के मेसेज મોડો પહોંચે રિસીવર સુધી, અથવા તો થોડો ઘણો કટ થઈને મેસેજ પહોંચે એવું બને, તો એ છે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં એક બેરિયર તરીકે ઓળખવામાં આવે છે, અડચણ તરીકે ઓળખવામાં આવે છે કે આપણે કોઈ પણ માધ્યમ ચૂઝ કર્યું છે એમાં કંઈ પણ પ્રકારની ડિફેક્ટ હોય, ખામી હોય, તો એ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં બેરિયર્સ ગણવામાં આવે છે કે અડચણ ઊભી કરે છે કોમ્યુનિકેશનની પ્રોસેસમાં। સેકન્ડ એક્સટર્નલ બેરિયર છે નોઇઝ, અવાજ। કે કોમ્યુનિકેશનની પ્રોસેસ જ્યારે ઓરલી થતી હોય ત્યારે નોઇઝ છે એ બેરિયર્સ પણ બની શકે। ફોર એક્ઝામ્પલ કોઈ પણ કંપની હોય તો એમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે કે અલગ અલગ એમ્પ્લોઈઝ વચ્ચે જ્યારે ઓરલ કોમ્યુનિકેશન થતું હોય છે તો એવું બને છે કે મશીન ચાલુ હોય કંપનીમાં તો મશીનના અવાજથી કોમ્યુનિકેશન ડિફેક્ટ થાય, મશીન ચાલુ હોય એના અવાજથી કોમ્યુનિકેશનમાં તકલીફ થાય, તો નોઇઝ છે એ પણ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં બેરિયર્સ અડચણ કેટલી વાર બની શકે છે। એક્સટર્નલ બેરિયર્સનો થર્ડ પોઈન્ટ છે ડિફેક્ટ ઇન ધ ઓર્ગેનાઇઝેશન એન્ડ કોમ્યુનિકેશન સિસ્ટમ, મતલબ ખામીયુક્ત તંત્ર અને વાતચીતની પદ્ધતિ। હવે કેટલી વાર આપણે કંપનીનું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કરી કે કેટલી વાર એવું બને કે કોઈ પણ કંપની હોય એનું ઓર્ગેનાઇઝેશન અને કોમ્યુનિકેશનની જે સિસ્ટમ હોય છે એ પ્રોપર હોતી નથી। કોઈ પણ ઉચ્ચ હોદ્દા ઉપર હોય એ છે એ વ્યક્તિ એના એમ્પ્લોઈઝને કંપનીના ઓબ્જેક્ટિવ શું છે, એ લોકોને કયા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ફોલો કરવાના છે એની સરખી માહિતી આપતા જ ન હોઈએ, સરખી પ્રોપર ગાઈડન્સ આપતા જ ન હોઈએ, તો એવું બને કે બંને વચ્ચે સરખો મેળતાલ ન રહે, એટલે એ પણ એક કોમ્યુનિકેશનની સિસ્ટમમાં બેરિયર્સ ઊભું થાય છે કે વર્કર્સને પ્રોપર માહિતી આપવામાં જ આવતી નથી કે એ લોકોને શું વર્ક કરવાનું છે, શું ઓબ્જેક્ટિવ છે કંપનીના, કંઈ ખબર જ નથી હોતી, બંને વચ્ચે કંઈ પણ પ્રકારનું કોમ્યુનિકેશન થતું જ નથી, તો એ પણ છે કોમ્યુનિકેશનનું બેરિયર્સ છે કે કંપનીમાં કોમ્યુનિકેશન પ્રોપરલી થતું નથી। હવે સેકન્ડ મેઇન બેરિયર આવે છે સોશિયો સાયકોલોજીકલ બેરિયર, મતલબ સામાજિક અને માનસિક અવરોધો। હવે આમાં સામાજિક અને માનસિક અવરોધો મીન્સ કે વ્યક્તિની પર્સનાલિટી ઉપર હોય છે કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ વ્યક્તિ હોય
એના ફ્રેન્ડ્સ ફેમિલી સાથે પ્રોપર વાતચીત કરતો હોય, પણ કોઈ પણ અજાણી વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ જગ્યાએ સ્પીચ આપવાની હોય તો એને સ્ટેજ ફિયર હોય તો એ પ્રોપર રીતે કોમ્યુનિકેશન કરી શકતો નથી, તો એને સોશિયો સાયકોલોજીકલ બેરિયર કહેવાય કે વ્યક્તિમાં સ્ટેજ ફિવર હોય અથવા તો અજાણ્યા વ્યક્તિ સાથે પ્રોપર વાતચીત ન કરી શકતો હોય તો એ પણ ક્યારેક કોમ્યુનિકેશનની સિસ્ટમમાં બેરિયર્સ અડચણ બને છે. એની અંદર પણ કુલ 3 ટાઈપ્સ છે. એમાં ફર્સ્ટ છે પરસેપ્શન મીન્સ દ્રષ્ટિ. આવું કેટલી વાર બને છે, આપણે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ સ્પીચ સાંભળતા હોઈએ કે કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરતા હોય તો એવું બને છે કે આપણે ઊભા હોય અહીંયા પણ મેન્ટલી આપણે બીજે ક્યાંક હોય, સાંભળતાનું હોય શું બોલે છે, આપણે ખાલી આ આપણી હાજરીયા હોય પણ મેન્ટલી આપણે બીજે ક્યાંક હોય, શું બોલે છે શું કહે છે એમાં ધ્યાન જ ન હોય આપણું, આપણે ખાલી આ ફિઝિકલી જ હોય મેન્ટલી ના હોય, તો એ પરસેપ્શનમાં આવે કે પણ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં બેરિયર બને છે કે તમે ફિઝિકલી છો અહીંયા હાજર પણ મેન્ટલી છો નહીં તમે અહીંયા હાજર, તો એ કોમ્યુનિકેશનની સિસ્ટમનું એ બેરિયર્સ છે. જેમાં સેકન્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ મીન્સ સમજણ. હવે અન્ડરસ્ટેન્ડિંગમાં શું છે કે તમારી ઇન્ટેલિજન્સનું હોય છે કે કેટલી વાર સામેવાળો વ્યક્તિ એવા વર્ડ્સ બોલે કે તમને એનો મતલબ જ ન સમજ હોય, એનો એ શું કહેવા માગે છે, એ વર્ડનો મતલબ શું થાય છે એ જ તમને ખબર ના હોય, તો એ પણ એક કોમ્યુનિકેશનની સિસ્ટમનું બેરિયર્સ છે કે સામેવાળો વ્યક્તિ છે એ તમને કંઈક કહે છે ને તમને એમાં કેટલાય વર્ડ્સ એવા બોલે છે કે તમને એનો મતલબ જ ખબર છે નહીં, તો આ છે અન્ડરસ્ટેન્ડિંગ ઇન્ટેલિજન્સ. એ પણ કેટલીક વાર કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક બેરિયર્સ અડચણરૂપ બને છે. પછી 3rd પોઈન્ટ છે એક્સેપ્ટન્સ મીન્સ સ્વીકાર. હવે કેટલી વાર એવું બને છે કે રિસીવર હોય સાંભળનાર વ્યક્તિ હોય એને બધું સમજાઈ જાય છે કે સામેવાળો વ્યક્તિ એને શું કહેવા માંગે છે, પણ એને એ પ્રમાણે વર્ક કરવું નથી, એ પોતાનું કંઈ ફીડબેક કે કંઈ રિસ્પોન્સ જ ન આપે. આપણે કોમ્યુનિકેશનની પ્રોસેસનું ખબર છે કે કોમ્યુનિકેશનની પ્રોસેસ ત્યારે જ પૂરી થાય કે જ્યારે રિસીવર સાંભળનાર વ્યક્તિ હોય એ પોતાનો રિસ્પોન્સ પોતાનો ફીડબેક આપે, પણ કેટલી વાર એવું બને કે રિસીવરને કંઈ ફીડબેક જ રિસીવર પાસેથી આપને કંઈ ફીડબેક જ મળે નહીં, કંઈ રિસ્પોન્સ જ મળે નહીં, તો એવું બને કેટલી વાર તો એ પણ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં એક બેરિયર્સ એક અડચણરૂપ બને છે. પછી 3rd મેઇન પોઈન્ટ છે કલ્ચરલ બેરિયર્સ મીન્સ સાંસ્કૃતિક અવરોધો. હવે આપને ખબર જ છે કે ડિફરન્ટ કલ્ચરલ હોય કે ડિફરન્ટ કન્ટ્રી હોય, આપણે બહારની કન્ટ્રીમાં જઈએ તો અહીંયા પણ આપણે ડિફરન્સ જોવા મળે છે, અને ઇન્ડિયાનું જ લઈએ તો જેમ કલ્ચરલ આપણી ફેર હોય, જ્ઞાતિ કાસ્ટ ડિફરન્ટ હોય તો કેટલી વસ્તુ આપણે એમાં ડિફરન્ટ જોવા મળે છે, તો એ કલ્ચરલ બેરિયર્સમાં આવે. એની અંદર ટોટલ 4 ટાઈપના બેરિયર્સ છે. ફર્સ્ટ છે લેંગ્વેજ બેરિયર્સ, ભાષાકીય અવરોધ. હવે કેટલી વાર એવું બને કે આપણે કેટલી કલ્ચરલ વાઇઝ ભાષા પણ અલગ હોય, કન્ટ્રી વાઇઝ પણ ભાષા કેટલી વાર અલગ હોય છે કે આપણે જે બોલતા હોય એ જ બીજી વ્યક્તિ ન બોલતી હોય. કેટલી વાર એવું બને કે સેન્ડર હોય એ આપણે કંઈ પણ મેસેજ આપે પણ આપણે એ લેંગ્વેજ આવડતી જ નથી, સમજાતી જ નથી, એ શું બોલે છે કંઈ ટપ્પા જ પડતા નથી આપને, તો એ પણ એક ટાઈપનું બેરિયર છે. લેંગ્વેજ બેરિયર્સ કોમ્યુનિકેશનની પ્રોસેસમાં આવું બેરિયર્સ પણ કેટલી વાર જોવા મળે કે સામેવાળો જે લેંગ્વેજમાં બોલે છે એ લેંગ્વેજ આપને સમજમાં આવતી જ નથી, આપને એ લેંગ્વેજ નથી આવડતી, તો કોમ્યુનિકેશનની પ્રોસેસ આગળ વધશે જ નહીં કેમકે આપને એ લેંગ્વેજ જ આવડતી નથી, તો લેંગ્વેજ બેરિયર્સ પણ કોમ્યુનિકેશનને ઇફેક્ટ કરે છે. સેકન્ડ છે હોસ્ટાઇલ બેરિયર્સ. હોસ્ટાઇલ બેરિયર્સ મીન્સ કે રૂઢિચુસ્ત પદ્ધતિ, કે કેટલી કંપની એવી હોય
के एमां फ्रेंडली एम्प्लॉइज वच्चे के कोईपण उच्च अधिकारीओ वच्चे फ्रेंडली कंईपण डिस्कशन थतु होतु नथी। तो ए एक टाइपनुं बेरियर्स छे के कॉम्युनिकेशन केटली वार ओछू थाय छे। अथवा तो सेकेंड ऑप्शन लईए तो कोईपण कंपनी होय तो एमां एम्प्लॉइजना ग्रुप बनेला होय तो एवं बने के एक ग्रुप वच्चे मोस्ट ऑफ कॉम्युनिकेशन थतु होय छे, बीजा ग्रुप वच्चे ओछू थतु होय छे। तो होस्टाइल बेरियर्स पण कॉम्युनिकेशननी पद्धति में जोवा मळे छे, कॉम्युनिकेशननी सीस्टम में। थर्ड छे इमोशनल डिस्प्ले, भावनात्मक प्रदर्शन। हवे आपने खबर ज होय के कल्चरल डिफरन्स होय के पर्सन डिफरन्स होय, पर्सन टू पर्सन एनी इमोशनल डिस्प्ले डिफरंट होय छे। के कोई व्यक्ति होय छे बहु इमोशनल होय छे तो कोई व्यक्ति ओछू इमोशनल होय छे। तो इमोशनल डिस्प्ले पण केटली वार कॉम्युनिकेशननी पद्धतिमां बेरियर्स तरीके जोवा मळे छे, कॉम्युनिकेशननी पद्धतिमां अड़चण बनी शके छे। फोर्थ छे बिहेवियर डिफरन्सीस के वर्तनमां फेरफार। હવે આ તો ખબર જ હોઈએ કે પર્સન ટુ પર્સન બિહેવિયર અલગ હોય, આપણું જેવું બિહેવિયર હોય સામેવાળા વ્યક્તિનું એવું જ બિહેવિયર હોતું નથી। એનો વાતચીત કરવાનો ઢંગ, એનું ભાષા, એનું વિચારવાની શક્તિ, બિહેવિયર હોય છે પર્સન ટુ પર્સન પણ ડિફરન્ટ હોય છે। આપણું જેવું બિહેવિયર હોય, ફોર એક્ઝામ્પલ સેન્ડરનું જેવું બિહેવિયર હોય છે એવું જ રિસીવરનું બિહેવિયર હોતું નથી। તો બિહેવિયર છે એ પણ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં એક બેરિયર્સ છે, અડચણ છે। હવે ફોર મેઇન પોઈન્ટ છે સિમેન્ટિક બેરિયર્સ, મીન્સ અર્થ સંબંધી અડચણો। હવે સિમેન્ટિક બેરિયર્સ છે ને એ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં મોસ્ટ ઓફ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં વધારે અસર કરતું હોય છે। સિમેન્ટિક બેરિયર્સ મીન્સ અર્થ સંબંધી બેરિયર્સ, કે કોઈપણ આપણે ખબર જ છે કે અત્યારે કોઈપણ એક વર્ડ હોય તો એના કેટલાય મિનિંગ થતા હોય છે। મોસ્ટલી કોઈપણ વર્ડ હોય તો એના દસ પંદર મિનિંગ તો આરામથી થતા જ હોય છે। તો કેટલી વાર એવું બને કે આપણે સેન્ડર હોય એ કોઈ વર્ડ્સ હોય એ રિસીવરને કહેતો હોય તો કેટલી વાર એવું બને કે રિસીવરના માઇન્ડમાં જે સેન્ડરના માઇન્ડમાં એ વર્ડનો અર્થ હોય છે એ રિસીવરના માઇન્ડમાં હોતો નથી, રિસીવર કંઈક એનો બીજો મિનિંગ કાઢીને બેસી જાય છે। એટલે સિમેન્ટિક બેરિયર્સ મીન્સ કે વર્ડના ડિફરન્ટ મિનિંગ સમજાય। તો આ પણ કેટલી વાર એક બેરિયર્સ બની શકે છે કે સેન્ડર જે અર્થથી કહેતો હોય રિસીવર બીજા અર્થથી એ વર્ડને સમજે, તો એને સિમેન્ટિક બેરિયર કહેવાય કે વર્ડના ઘણા બધા મિનિંગ થતા હોય છે। તો એ પણ કોમ્યુનિકેશનની સિસ્ટમમાં બેરિયર્સ બની શકે છે। હવે કોમ્યુનિકેશનના બેરિયર્સ છે એ હજી 4-5 બાકી છે, એ આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં જોશું।